हेलो यूट्यूब फैमिली के जो बधाई दर्शक मित्रों आई होप्स के तुम बधाई मजा में छो। तो बधा दर्शक मित्रों ने जय सिद्धनाथ। हूँ छो तमारो प्रिय दोस्त केपी ने मारी यूट्यूब चैनल में तमारो स्वागत छे। फरी दिन आवी गयो तमारा माटे एक नवी रेसिपी लेने। तो चलो अपनी रेसिपी की शुरुआत करिए। तो आज आप चोखाना लोट की रेसिपी बनवा है। तो यहाँ हमें आप सौ प्रथम गैस ने चालू कर लीसू। त्यारबाद हमें आप एक कढ़ाई लई लेशू। આપણે એની અંદર હવે આપણે બે નાની ચમચી આપણે તેલમાં અંદર એડ કરી દેવાનું છે અને તેલ આપણે ગરમ થઈ જશે ત્યાં સુધી હવે આપણે એને થોડીક વખત રાહ જોવાની છે। તો હવે આપણું તેલ એકદમ ફર્સ્ટ ક્લાસ હવે આવી ગયું છે અને હવે આપણે ગેસને સ્લો કરી નાખીએ અને ત્યારબાદ આપણે એની અંદર અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરી દઈશું અને ત્યારબાદ હવે આપણે આ છે મારા ઘરે ડુંગળી જે સમારી અને ઝીણી કટિંગ કરીને રાખેલી છે તો આપણે એ અંદર એડ કરી દઈશું। બે નાની ચમચી આપણે એમાં અંદર એડ કરવાની છે। તો હવે આપણે ડુંગળી એડ કરી દીધી છે તો હવે આપણે એને ડુંગળીને ફર્સ્ટ ક્લાસ આપણે થોડીક વખત સાતળી લઈશું અને બહુ આપણે એને ઝાઝી વાર સાતળવાની નથી, થોડોક આપણે એનો કલર ચેન્જ થઈ જશે ત્યાં સુધી જ આપણે એને સાતળશું। તો હવે ફર્સ્ટ ક્લાસ હવે આપણે એને થોડીક વખત આપણે સાતળી લીધી છે અને ત્યારબાદ હવે આપણે એની અંદર આ છે ટમેટા જે આપણે લાલ ટમેટા આવે એ છે અને આપણે એ અંદર એડ કરવાના છે। તો મેં એને પણ સુધારી અને રાખેલા હતા તો આપણે બે નાની ચમચી એ ટમેટા એડ કરી દઈશું। ટમેટાને હવે આપણે થોડીક વખત આપણે પકાવવાના છે તો આપણે હવે એને તેલમાં થોડીક વાર ફર્સ્ટ ક્લાસ આપણે પકાવી લઈએ અને ત્યારબાદ આ છે મારા ઘર કોબી જે પત્તા કોબી આપણે આવે એ છે તો હવે આપણે એ અંદર એમાં એડ કરી દઈશું અને આપણે એને પણ હવે થોડીક એડ કરવાની છે અને આપણે ફરી એને તેમાં પણ ફર્સ્ટ ક્લાસ આપણે સાંકળી દઈશું। સરસના આપણું ટમેટું થોડુંક સતળાઈ ગયું છે અને ત્યારબાદ આપણે અંદર કોબી એડ કરી દીધી છે હવે આપણે એને પણ થોડીક વખત આપણે સાંકળી લઈશું અને ગેસને આપણે સ્લો રાખવાના છે, બહુ હાઈ આપણે ગેસ કરવાનું નથી। અને ત્યારબાદ અગર લીલા વટાણા તો એ આપણે અંદર એડ કરીશું અને તમે જો લીલા વટાણા ના હોય તો સૂકા વટાણા હશે એ તમે નાખશો તો પણ ચાલશે, પણ એને આપણે કા બાફી લેવાના કા આગલે દિવસે રાત્રે એને પલાળીને રાખવાના। તો હવે આપણે વટાણા એડ કરી દીધા છે, હવે એને પણ થોડીક વાર આપણે સાંકળી લઈશું। તો હવે આપણે બધી વસ્તુ જે છે એ બધી એડ કરી દીધી છે અને હવે આપણે એને સાતળવાની છે તો આપણે હવે થોડીક વખત એને ઢાંકી અને રાખી દઈશું જેથી આપણે ફર્સ્ટ ક્લાસ પાકી જાય એના માટે। તો હવે આપણે એકથી 1.5 મિનિટ આપણે સમય જેટલો થઈ ગયો છે આપણે ઢાંકીને રાખ્યું હતું એને અને હવે આપણે એને ચેક કરી લઈશું કે કેવું થયું છે। તો આપણે 1.5 મિનિટ જેવો સમય થઈ જાય ત્યારબાદ આ રીતના ફરીથી થોડીક વખત આપણે ફ્રાય કરી લઈશું અને ત્યારબાદ જેટલો મસાલો છે હવે એની અંદર હવે આપણે એડ કરવાની છે આ છે હળદર, તો આપણે ચપટીક એ અંદર એડ કરી દઈશું અને ત્યારબાદ હવે આપણે એની અંદર હવે એડ કરવાનો છે આ ગરમ મસાલો, તો આ છે આપણા ઘર ગરમ મસાલો તો એ અંદર એડ કરી દઈશું અને ત્યારબાદ હવે આપણે એની અંદર આ છે આપણા ઘર રેડ ચીલી ફ્લેક્સ તો એ અંદર એડ કરશું અને જો તમારે રેડ ચીલી ફ્લેક્સ ના હોય અને તો તમે લાલ મરચું એડ કરશો તો પણ ચાલશે। તો અને ત્યારબાદ હવે આપણે આ છે મારા ઘર ચાટ મસાલો તો હવે આપણે એ અંદર એડ કરી દઈશું અને હવે આપણે જેટલો મસાલો છે એટલો બધા જ મસાલાને હવે ફરીથી સાતળી લઈશું। તો ફર્સ્ટ ક્લાસ આપણે એને બધીને મિક્સ કરી લઈએ અને લગાતાર આ રીતના આપણે એને મિક્સ કરતું રહેવાનું છે અને ત્યારબાદ આ છે આપણા ઘર નમક, તો સ્વાદ અનુસાર એ આપણે અંદર એડ કરી દેવાનું છે અને ફરીથી આપણે બધી જ વસ્તુ આપણે નમક એડ કરી દઈએ એટલે મિક્સ કરી લેવાની છે જેથી કરીને આપણે બધી જગ્યાએ આપણે નમક આવી જાય એ આપણે નમક એડ કર્યા પછી આપણે હવે બધી વસ્તુ સાતળી લીધી છે અને આ છે આપણા ઘર લીલા ધાણા તો હવે આપણે એની અંદર એ એડ કરશું તો હવે આપણે થોડાક લીલા ધાણા એડ કરી દેવાના છે અને ફરીથી એને પણ આપણે સાંકળી લેવાના છે। તો હવે આપણે બધો જ મસાલો ફર્સ્ટ ક્લાસ હવે આપણે કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરીએ અને હવે આપણે એને ઉતારી લઈશું। તો હવે આપણે જે ચોખાનો લોટ છે એ લોટ હવે આપણે બાંધવાનો છે એના માટે સૌપ્રથમ મેં એક ખમણી લીધી છે અને ત્યારબાદ આ છે આપણા ઘર બટેકા જે બટેકાને મેં બાફી લીધું છે અને ત્યારબાદ આપણે એને આ રીતના ક્રશ કરી અને બટેકું અંદર એડ કરવાનું છે એટલે આપણે બટેકું બફાઈ જાય પછી આપણે થોડીક વખત એને રાખી દેવાનું અને ત્યારબાદ આ રીતના આપણે એને ક્રશ
ફરી લઈશું જેથી કરીને ફર્સ્ટ ક્લાસ આપણું બટેકું ક્રશ થઈ ગયું હશે તો આ રીતના આપણે એને છીણવામાં કોઈ આપણે વાંધો નહીં આવે એના માટે. તો હવે ત્યારબાદ આ છે આપણા ઘર ફૂલકોબી, તો હવે આપણે એ પણ છીણી લઈશું. તો હવે હું એને પણ થોડીક આ રીતના છીણી લઉં અને આપણે ફૂલકોબી બહુ ઝાઝી એડ નથી કરવાની, થોડીક જ આપણે એડ કરવાની છે. તો ચાલો એટલીક હું છીણી લઉં, ટીપા જેટલું આપણે એની અંદર તેલ એડ કરી દેવાનું છે. અને ત્યારબાદ હવે આપણે એની અંદર ચાટ મસાલો એડ કરી દઈશું. તો આ છે મારા ઘરે ચાટ મસાલો, તો ચપટીક આપણે એ અંદર એડ કરી દઈશું. અને ત્યારબાદ આ છે મારા ઘર ગરમ મસાલો, તો આપણે એ અંદર એડ કરી દઈશું. અને ત્યારબાદ હવે આપણે એની અંદર લાલ છે લાલ મરચું, તો આપણે ચપટીક એ અંદર એડ કરી દેવાનું છે. ત્યારબાદ આ છે આપણા ઘરે નમક, તો આપણે સ્વાદ અનુસાર એ અંદર એડ કરી દઈશું. અને ત્યારબાદ હવે આપણે એની અંદર આ છે લીલા ધાણા, તો હવે આપણે એ અંદર એડ કરી દેવાના છે. અને ત્યારબાદ હવે આ છે આપણા ઘર ડુંગળી, જે આપણે થોડીક બચાવીને રાખી હતી, તો હવે આપણે એ અંદર એડ કરી દઈશું. આ જે મારા ઘર લીલા મરચાં, તો આપણે હવે એમાં અંદર અડધી ચમચી જેટલા એ અંદર એડ કરી દેવાના છે. અને આપણે બધી જ વસ્તુ એડ કરી દીધી. અને ત્યારબાદ હવે આપણે એની અંદર એડ કરવાનો છે ચોખાનો લોટ, તો હવે આપણે ચોખાનો લોટ એટલો અહીંયા એડ કરી દઈશું. અને આપણે ફર્સ્ટ ક્લાસ એને આ રીતના મિક્સ કરી લઈશું. જો આપણે પાણીની જરૂર પડશે તો જ આપણે એમાં અંદર એડ કરવાનું છે, અને આપણે પાણીની જરૂર બહુ ઓછી પડશે, કારણ કે આપણે બટાકા જે છીણીને રાખ્યા છે એ પાણી છોડશે એના માટે. તો આપણે એ રીતના આપણે ફર્સ્ટ ક્લાસ હવે એને મિક્સ કરી લઈએ. આપણે જેવી રીતના પાણીની જરૂર પડશે એ રીતના થોડું થોડું પાણી ઉમેરી અને લોટને આપણે બાંધવાનો છે. તો મેં થોડું પાણી ઉમેરી લીધું છે અને ફરીથી આપણે આ રીતના બાંધી લઈશું. અને તો હવે આપણે ફર્સ્ટ ક્લાસ હવે લોટને બાંધી લીધો છે. અને હું તમને એ પણ જણાવી દઉં કે આપણે આની અંદર આપણે પાણી કેટલી જરૂર પડી છે. તો આ છે મારા ઘર સેજ મોટેરી ચમચી, આપણે એ 5 થી 6 ચમચી આપણે એમાં અંદર એડ કરવાની છે. તો આપણે એટલું પાણી એડ કર્યું છે અને ફર્સ્ટ ક્લાસ આ રીતના આપણે લોટ બંધાઈ ગયો છે. તો હવે આપણે એને ઢાંકીએ અને થોડીક વખત માટે આપણે એને રેસ્ટ કરવા રાખી દઈશું. તો હવે આપણે લોટને રેસ્ટ કરવા રાખ્યો તો એને 5 થી 7 મિનિટ જેવો સમય થઈ ગયો છે. અને ત્યારબાદ હવે આપણે એની અંદર આપણે થોડુંક તેલ એડ કરી દઈશું. અને તેલ એડ કરી અને પછી પાછું ફરીથી એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે લોટને આ રીતના આપણે એને બાંધી લેવાનો છે. તો હવે આ રીતના આપણે ફર્સ્ટ ક્લાસ હવે લોટને આપણે બાંધી લીધો છે. અને ત્યારબાદ હવે આપણે એને વણવાનો છે. એના માટે મેં એક પાટલો લઈ લીધો છે અને આપણે હવે પાટલાની માથે આપણે થોડોક ચોખાનો લોટ એડ કરી દેવાનો છે આ રીતના, જેથી કરીને આપણે જે બનાવી એ આમાં ચીપકી ના જાય. અને ત્યારબાદ જે આ લોટ છે એમાંથી હવે આપણે એમાંથી નાનો લૂવો લઈ લેશું આ રીતના, અને હાથની હથેરીની મદદથી આપણે વજન દઈએ આ રીતના બનાવી લેવાનું છે. અને ત્યારબાદ આ રીતના આપણે હાથેથી થોડું આ રીતના આપણે વણી લઈશું. બહુ અને આપણે વેણાનો આપણે ઉપયોગ નથી કરવાનો, આપણે હાથેથી જ આ રીતના વણવાનું છે. ત્યારબાદ હવે આપણે અંદર ને આ છે આપણે ખજૂર આંબલીની ચટણી. અને જો તમે એ ના હોય અને ઘરમાં ટમેટા કચ્ચા પડ્યું હોય તો એ લગાડી દો તો પણ ચાલશે. અને આપણે આ રીતના એને ફર્સ્ટ ક્લાસ લગાવી દેવાનું છે. તો આ રીતના આપણે લગાવી દીધું. ત્યારબાદ હવે આપણે જે આપણે સ્ટફિંગ એમાં અંદર જે તૈયાર કર્યું હતું એ અંદર હવે આપણે ભરવાનું છે. તો આ રીતના આપણે એમાં સ્ટફિંગ એડ કરી દઈશું. અને આપણે આ રીતના એને હવે વારી લેવાનું છે. તો આપણે આ રીતના એને ફર્સ્ટ ક્લાસ વારી લઈશું. તો હવે તમે જોઈ શકો છો આ રીતના આપણે ફર્સ્ટ ક્લાસ એને હવે વારી લીધા છે. તો આપણા ઘર જેટલો લોટ પહોંચ્યો છે એનો બધીનું આ રીતના હવે હું વારી લઉં. તો હવે આપણે આ રીતના ફર્સ્ટ ક્લાસ હવે આપણે બનાવી લીધા છે. અને હવે આપણે એને તેલમાં તરી લઈશું. સૌપ્રથમ ગેસને ઉકાવી લઈશું અને ત્યારબાદ એક કડાઈ આપણે રાખી દઈશું. અને હવે આપણે એ કડાઈમાં હવે આપણે તેલ એડ કરી દઈશું. તો હવે આપણે ફર્સ્ટ ક્લાસ હવે આપણે તેલ આવી ગયું છે. અને હવે આપણે એની અંદર જે આ બનાવી રાખ્યા છે એ હવે આપણે તરવા એડ કરી દઈશું. તો ચાલો હવે બધાને તરવા હું એડ કરી દઉં. તો હવે આપણે એને તેલમાં ફ્રાય કરવા માટે એડ કરી દીધા છે. અને આપણે બંને બાજુ પલટ પલટ આ રીતના આપણે કરતા રહીશું જેથી કરીને ફર્સ્ટ ક્લાસ આપણે ચડી જઈ. તો હવે આપણે એનો કલર ચેન્જ થઈ ગયો છે, તમે એ જોઈ શકો છો. તો હવે આપણે ગેસ બંધ કરીએ અને હવે આપણે એને આપણે દઈ દઈશું. તો ચાલો હવે આપણે એને ઉતારી લઈએ. તો હવે આપણી રેસીપી એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે તૈયાર. અને સાથે જે ટમેટા કેચઅપ,
તો હવે હું તમને વગાડીને પણ સંભળાવીશ, તો તમે એનો અવાજ સાંભળી શકો છો કેટલો સુંદર મસ્તીનો આવી રહ્યો છે. આપણે હવે આપણે આજનો વિડીયો અહીંયા જ ઘણી પૂરો કરીશું અને મળીશું ફરી એક નવા વિડીયો સાથે. ત્યાં લગી મને આપો રજા, અને જો આપણી આજની રેસીપી તમને સારી લાગી હોય તો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો, અને બાજુમાં રહેલ બેલ આઇકન ક્લિક કરી દેજો જેથી કરીને સૌપ્રથમ પહેલો વિડીયો તમને મળતો રહે. મળશે મેળે ઘડે મળશું કામગીરીને મળી આમ મેં કરણ તેથી ધરતી ધગતી રહી જય માતાજી જય મમ્મલજી સિદ્ધનાથ અને પ્રેમ સે બોલીએ રાધે રાધે.